કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં છો? ઓનલાઈન શિક્ષામાં જોઈએ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 15 ભારતીય બંધારણ। ભારતીય બંધારણની અંદર વાત કરીએ કે આપણો ભારત દેશ છે એ લોકશાહી દેશ છે। હવે લોકશાહી એટલે શું? તો લોકોનું, લોકો માટે અને લોકો વડે જે ચાલતું શાસન છે એને લોકશાહી શાસન કહેવાય છે। હવે લોકશાહી એટલે શું? લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન છે એને લોકશાહી શાસન કહેવાય છે। આપણા દેશમાં વિવિધ ધર્મ, જાતિ, ભાષા ધરાવતા લોકો વસે છે। હવે ભારતની અંદર અલગ અલગ ધર્મ ધરાવતા, અલગ અલગ ભાષા બોલતા લોકો રહેતા હોય છે। વિશ્વમાં ભૌગોલિક, સામાજિક અને સ્થાનિક વિવિધતા અનેક વિવિધતા છતાં દરેક સમાન તક મળી રહે એ માટે આપણા દેશનું બંધારણ કરવામાં આવ્યું છે। હવે ભારત દેશની અંદર ધર્મ, ભાષા, ભૌગોલિક બાબતોમાં વિવિધતા છે, તેમ છતાં કહેવાય છે કે લોકોને સમાન તક મળી રહે એ રીતે બંધારણ કરવામાં આવ્યું છે। દરેક સ્વતંત્ર રાષ્ટ્રને તેનું પોતાનું બંધારણ હોય છે। બંધારણ દરેક દેશનો મૂળભૂત દસ્તાવેજ છે, જેને અનુસરીને સરકાર દેશનો વહીવટ કરે છે। બંધારણમાં જણાવ્યા પ્રમાણે જ દેશનો વહીવટ થવો જોઈએ। આપણા દેશનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ છે। આપણા ભારત દેશનું જે બંધારણ છે સૌથી મોટું લિખિત એટલે કે લખિત બંધારણ છે। વિસ્તાર અને ભૌગોલિક રીતે ભિન્નતાની પડકારો વચ્ચે દેશનું સુચારું સંચાલન માટે બંધારણની રચના કરવામાં આવી છે। હવે બંધારણનો અર્થ, બંધારણ એટલે શું? તો બંધારણનો અર્થ વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે। હવે કોઈ પણ દેશ હોય એને ચલાવવા માટે એના નીતિ નિયમો બનાવવા પડે છે અને લોકોએ એનું પાલન કરવું પડે છે, એને બંધારણ કહેવામાં આવે છે। ભારતના બંધારણના ઘડવૈયા તરીકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ગણવામાં આવે છે। આપણો દેશ આઝાદ થયા પછી દેશનું સંચાલન કરવા માટે ચોક્કસ માર્ગદર્શિકાની જરૂર હતી। હવે આપણો ભારત દેશ 1947ની અંદર આઝાદ થયો, હવે દેશને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે ચોક્કસ માર્ગદર્શકની જરૂર હોય છે। આ બંધારણની રચના કરવાનું જરૂરી જણાય, બંધારણ ઘડવા માટે રચવામાં આવેલી સભાને બંધારણ સભા કહેવામાં આવે છે। હવે બંધારણ ઘડવા માટે રચાયેલી જે સભા છે એને બંધારણ સભા તરીકે ઓળખવામાં આવે છે। બંધારણ સભાના કુલ 389 સભ્યો હતા। હવે બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો બંધારણ સભામાં કુલ 389 સભ્યો હોય છે। બંધારણ ઘડતર પ્રક્રિયા માટે વિવિધ વિષયો સાંકળી 23 સમિતિઓની રચના કરવામાં આવી। હવે બંધારણની અંદર 23 સમિતિઓ, અલગ અલગ સમિતિઓ એટલે કે વિભાગોની રચના કરવામાં આવી હતી, જેમાં જુદી જુદી કોમ એટલે અલગ અલગ
ધર્મ લિંગ એને છોકરો કે છોકરી એ રીતે ભિન્ન ભિન્ન ભૌગોલિક પ્રદેશોની વ્યક્તિઓ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ વિવિધ ક્ષેત્રના તજજ્ઞ વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે બંધારણ ઘડવા માટે અલગ અલગ વિભાગના તજજ્ઞ હોય છે, વિદ્વાનો હોય છે, એમનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોય છે. એ સભ્યોમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જવાહરલાલ નહેરુ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, સરદાર બલદેવસિંહ, ફ્રેન્ક એન્ટોની, એસ પી મોદી, એ કે એસ અય્યર, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામ પ્રસાદ મુખર્જી, કનૈયાલાલ મુનશી, કે ટી શાહ, મહિલા પ્રતિનિધિઓ સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો. હવે બંધારણ ઘડવા માટે આટલા બધા સભ્યોએ એમાં હાજરી આપી હોય છે. બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. હવે બંધારણ ઘડવા માટે એના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હોય છે? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની. જ્યારે બંધારણની ખરડા મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર હતા અને બંધારણના ખરડા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉક્ટર બી આર આંબેડકર એટલે કે ભીમરાવ આંબેડકર હતા. બંધારણ નિર્માણની પ્રક્રિયા તેમના વિશેષ યોગદાનને કારણે તે બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે. હવે બંધારણ ઘડવામાં જેની મહત્વની ભૂમિકા હોય છે એ છે ભીમરાવ આંબેડકર, એટલા માટે બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવ્યા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારી ચોપડીમાં અલગ અલગ ફોટોગ્રાફ્સ આપેલા હોય છે, બરાબર છે? એના નીચે કયા નેતા છે, કયા કોને કહેવાય છે ભારતના બંધારણમાં સૌથી વધારે ભૂમિકા ભજવી, એના નામ લખવાના છે. પહેલા ફોટાની અંદર તમને દેખાય છે રાજેન્દ્ર પ્રસાદ, બીજા ફોટામાં દેખાય છે તમને કોણ છે, તો બી આર આંબેડકર, ભીમરાવ આંબેડકર. ત્રીજા ફોટામાં તમને દેખાય છે જવાહરલાલ નહેરુ. ચોથા ફોટામાં દેખાય છે સરદાર વલ્લભભાઈ પટેલ. પાંચમા ફોટામાં તમને દેખાય છે અબુલ કલામ આઝાદ. ત્યાર પછી છ કનૈયાલાલ મુનશી અને વિજયાલક્ષ્મી પંડિત તમને જોવા મળે છે. બંધારણ સભાની પ્રથમ બેઠક 9 ડિસેમ્બર 1946 ના રોજ મળી હતી. હવે બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? તો 9 ડિસેમ્બર 1946. બંધારણ સભાએ 2 વર્ષ 11 માસ 18 દિવસ મળીને કુલ 166 બેઠકોના બંધારણ ઘડતરની કામગીરી પૂર્ણ કરી હતી. હવે બંધારણ ઘડતરની કામગીરી કેટલા દિવસે પૂરી થઈ? તો 2 વર્ષ લાગ્યા, 11 મહિના અને 18 દિવસે 166 બેઠકો બંધારણ ઘડવાની કામગીરીમાં પૂર્ણ થાય છે. આ પ્રક્રિયામાં તેઓ દુનિયાના જુદા જુદા દેશના બંધારણની મહત્વની બાબતોનો અભ્યાસ કરી બંધારણને આખરી સ્વરૂપ આપ્યું હતું. આઝાદી 26 નવેમ્બર 1949 ના રોજ તૈયાર થયેલ બંધારણ સભાએ સ્વીકાર્યું. ત્યારબાદ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું. હવે બંધારણ રચનાની વ્યાખ્યા તમે ચોપડીની અંદર જે ફોટોગ્રાફ્સ આપ્યા છે એમાં જોઈ શકો છો. બંધારણ સભાની બેઠક આ રીતે બોલાવવામાં આવી હોય છે. દર વર્ષે 26 નવેમ્બર બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 26 નવેમ્બરનો દિવસ એ કયો દિવસ છે? તો બંધારણ ઘડવાનો દિવસ હતો. બંધારણ દિવસની પૂર્વ સંધ્યા દિલ્હી સંસદ ભવન અને રાષ્ટ્રપતિ ભવન રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. બંધારણનું મહત્વનું યોગદાન આપનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકર આ દિવસે ખાસ યાદ કરવામાં આવે છે. હવે બંધારણની વિશેષતા, હવે આ ભારતનું બંધારણ ઘડાયું બરાબર છે, એની વિશેષતા શું હોય છે? તો બંધારણની વિશેષતા, બંધારણની શરૂઆત
એમાં શાસનના પાયાના સિદ્ધાંતો અને ધ્યેયોનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ બધાની કેટલીક વિશેષતાઓ વિશે આપણે જાણીશું. હવે લોકશાહી. ભારતે લોકશાહી શાસન પદ્ધતિ અપનાવી છે. લોકશાહીનું બહુ જ પ્રચલિત અને સરળ ભાષામાં આપણી વ્યાખ્યા છે, લોકોનું લોકો દ્વારા અને લોકો વડે ચાલતું શાસન. હવે આપણે લોકશાહીની વ્યાખ્યા આપી, બરાબર? લોકોનું લોકો માટે અને લોકોથી ચાલતું શાસન છે એને લોકશાહી શાસન કહેવાય છે. અને આ પ્રજાની સત્તા કે ચલણવાળું પ્રજાના વહીવટવાળું શાસન. ભારતમાં સામાન્ય રીતે દર 5 વર્ષે ચૂંટણીઓ યોજાય છે. ભારતની અંદર કેટલા વર્ષે ચૂંટણી યોજવામાં આવે છે? તો ભારતની અંદર દર 5 વર્ષે એ ચૂંટણીઓ યોજવામાં આવે છે, જેમાં લોકો પોતપોતાના પ્રતિનિધિઓને પસંદ કરે છે. ચૂંટાયેલા સભ્યો 5 વર્ષ સુધી લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. દેશના નાગરિક જાતિ જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે. સ્વતંત્રતા એ લોકશાહીનું મહત્વનું પાસું છે. હવે જાણવું ગમે છે કે બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે 21 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે. હવે બંધારણનું નિર્માણ વખતે મતાધિકારની ઉંમર કેટલી નક્કી કરવામાં આવી હતી? તો 21 વર્ષ. હવે બંધારણ અમલ કર્યા પછી 39 વર્ષ ઈસવીસન 1889માં બંધારણમાં 61મો સુધારો કરવામાં આવ્યો. ત્યાર પછી મતાધિકાર તરીકે ઉંમર 18 વર્ષની નક્કી કરવામાં આવી હતી. પહેલાં 21 વર્ષે મતદાન થતું હતું. પછી ત્યાર પછી 1989ની અંદર સુધારો કરવામાં આવ્યો બંધારણની અંદર, અને મતાધિકારની ઉંમર 18 વર્ષની નક્કી કરવામાં આવી. હવે બિનસાંપ્રદાયિકતા. બિનસાંપ્રદાયિકતા એટલે કે ભારતની અંદર અલગ અલગ ધર્મ પાળતા લોકો વસે છે, તેમ છતાં લોકોમાં એકતાની જે ભાવના છે એ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. બિનસાંપ્રદાયિક એટલે દેશનું શાસન કોઈ સંપ્રદાય કે ધર્મની માન્યતાના આધારે ન ચાલે. સંપ્રદાયને આધારે એક કે બીજા નાગરિક વચ્ચે ભેદભાવ કે પક્ષપાત રાખતું ન હોય. દરેક નાગરિક ધર્મ સંપ્રદાયને સંબંધિત કેટલીક સ્વતંત્રતાની ખાતરી આપણા બંધારણમાં આપવામાં આવી છે. તેના આધારે નાગરિક પોતાના ધર્મ પાળવાની, માન્યતા ધરાવવાની, તેનો પ્રચાર અને પ્રસાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. પ્રજાસત્તાક. ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર છે. પ્રજાસત્તાક એટલે જેમાં લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર, જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ સંભાળતા હોય. રાષ્ટ્રના વડાનું સ્થાન રાજાશાહીની જેમ વંશ પરંપરાગત એટલે રાજા સર હોય એનો દીકરો પણ રાજા બને, એટલે કે વંશ પરંપરાગત હોતું નથી, પરંતુ તેઓ પરોક્ષ મતદાનથી ચૂંટાય છે. આ વ્યવસ્થા પંચાયતથી સંસદ સુધી તમામ મુદ્દાઓ જાતિ જ્ઞાતિ કે ધર્મ જેવા કોઈ ભેદભાવ વગર તમામ નાગરિકો માટે ખુલ્લા હોય છે. હવે સંઘ રાજ્ય. ભારત એક સંઘ રાજ્ય છે. જુદા જુદા રાજ્યના બનેલા એક સંઘ છે. આપણા જેવા વિશાળ અને વિવિધતા ધરાવતા દેશમાં એક જ કેન્દ્રમાંથી શાસન કરવું કઠિન છે. હવે આપણા ભારત દેશની અંદર કેવી છે, અલગ અલગ રાજ્યો છે. હવે એક જ વ્યક્તિ આખા અલગ બધા રાજ્યનું સંચાલન કરે એનું કામ ઘણું અઘરું પડતું થાય છે. એટલા માટે આપણા બંધારણમાં સંઘીય શાસન વ્યવસ્થાની જોગવાઈ કરેલી છે. સંઘીય શાસન વ્યવસ્થા બે પ્રકારની રચના છે, એક સંઘ સરકાર અને બીજું છે રાજ્ય સરકાર. આ બંને પ્રકારની સરકારો વચ્ચે કાર્યો સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવે છે. દેશના મહત્વના કાર્યો સત્તાઓ સંઘ સરકારને સોંપવામાં આવે છે. સંઘ સરકારને કેન્દ્ર સરકાર તરીકે પણ ઓળખવામાં આવે છે.